ક્વેશ્ચન આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 9 વિષય ગુજરાતી કવિતા 3 પછી સામળિયોજી બોલ્યા તેની વ્યાકરણની સમજૂતી મેળવીએ. પ્રશ્ન પહેલો, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો. 1. સાંદિપની, તો જવાબ આવશે શાંદિપની. 2. મૂલસાધાર, તો આવશે મૂસળધાર. 3. સોમદ્રષ્ટિ, જવાબ આવશે સોમદ્રષ્ટિ. 4. કાષ્ટ, તો જવાબ આવશે કાષ્ઠ. પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. 1. શામળિયો, જવાબ આવશે શ પ્લસ આ પ્લસ મ પ્લસ અ પ્લસ અડ પ્લસ ઈ પ્લસ ય પ્લસ ઓ પ્લસ જ પ્લસ ઈ. 2. શાંદિપની, જવાબ આવશે સ પ્લસ આ પ્લસ દ પ્લસ ઈ પ્લસ પ પ્લસ અ પ્લસ ન પ્લસ ઈ. 3. રણછોડ, ર પ્લસ અ પ્લસ ણ પ્લસ અ પ્લસ છ પ્લસ ઓ પ્લસ ડ પ્લસ અ. 4. દારિદ્ર, દ પ્લસ આ પ્લસ ર પ્લસ ઈ પ્લસ દ પ્લસ ર પ્લસ અ. પ્રશ્ન 3. નીચેના વાક્યોના રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. 1. હાજી, સંધિ શાંદિપની ઋષિને ઘેર અમે મને કેમ વિસરે રે. જવાબ આવશે શાંદિપની એટલે વ્યક્તિવાચક. 2. ટાઢે ધ્રુજે, આપણી દે મને કેમ વિસરે રે. જવાબ આવશે ભાવવાચક. 3. ત્રણ ભારા બાંધ્યા દોરડે, તને સાંભળે રે. જવાબ આવશે ભારાનો અર્થ તો કે સમૂહવાચક. પ્રશ્ન 4. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. 1. મહારાજ બાજ નીજ દાસની વધારો છો શ્રી હરિ. જવાબ આવશે નીજ. વિશેષણ આવશે નીજ અને તે છે સાર્વનામિક. 2. વાદ વધ્યો બેઉ બાંધવે, તને સાંભળે રે. જવાબ આવશે બેઉ વિશેષણમાં અને પ્રકાર છે સંખ્યાવાચક. 3. શીતળ શરીર થાય ઘણું, તને સાંભળે રે. જવાબ આવશે વિશેષણ શીતળ અને પ્રકાર છે ગુણવાચક. પ્રશ્ન 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ને એટલે થશે સ્નેહ. 2. ભિક્ષા, તો જવાબ આવશે ભીખ, અથવા તો આપણે જે દીક્ષા લઈએ છીએ તે ભીખ થશે. 3. ભ્રાત એટલે થશે ક, ભાઈ. 4. કાષ્ટ એટલે થશે લાકડા. 5. લાજ, તો જવાબ આવશે શરમ. 6. દારિદ્ર, જવાબ આવશે ગરીબાઈ. 7. દાસ, જવાબ આવશે ચાકર. 8. સોમ, જવાબ આવશે ચંદ્ર. પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. 1. જાગવુંને રણ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. જવાબ આવશે જાગરણ. 2. શોધવુંને એક અક પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. જવાબ આવશે શોધક. પ્રશ્ન 7. નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. 1. આપણા સૂતા એક સાથે રે, તને સાંભળે રે. જવાબ આવશે આપણ અને તને. 2. તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભળે રે. જવાબ આવશે તમો, અમો અને તને. પ્રશ્ન 8. નીચેના રૂઢિપ્રયોગોના સાચા અર્થ શોધીને લખો. 1. હૃદય સાથે ચાપવું, જવાબ આવશે પ્રેમથી ભેટવું. 2. તેડી લાવવું, જવાબ આવશે બોલાવી લાવવું. પ્રશ્ન 9. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ગોરના પત્ની, જવાબ આવશે ગોરાણી. 2. જાડી ધારે વરસતો વરસાદ, જવાબ આવશે મૂસળધાર. પ્રશ્ન 10. સમાસ ઓળખાવો. 1. સુખ દુઃખ, જવાબ આવશે દ્વંદ્વ. 2. રણછોડ, જવાબ આવશે ઉપપદ. 3. મૂસળધાર, જવાબ આવશે કર્મધારય. 4. મહારાજ, જવાબ આવશે કર્મધારય. 5. સોમદ્રષ્ટિ, જવાબ આવશે કર્મધારય. પ્રશ્ન 11. નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. 1. પછે, તો બીજો આવશે પછી. 2. મુન, તો જવાબ આવશે મુનિ.
ત્રણ હદયું, જવાબ આવશે હૃદય. ચાર દહાડો, જવાબ આવશે દિવસ. પાંચ પાસ, એટલે જવાબ આવશે પાસે. છ હું, જવાબ આવશે મને. પ્રશ્ન બાર, નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. એક ભિક્ષા તો સ્ત્રીલિંગ, બે કુહાડો તો પુલિંગ, ત્રણ ખોડ તો નપુંસકલિંગ, ચાર દાસ તો પુલિંગ, પાંચ ધૂન તો સ્ત્રીલિંગ, છ પુર તો નપુંસકલિંગ. પ્રશ્ન તેર, નીચેના વાક્યોના કાળ ઓળખાવો. એક ખાધે કુહાડા ધર્યા, જવાબ આવશે ભૂતકાળ. બે નદીએ પૂર આવ્યા ઘણા, જવાબ આવશે ભૂતકાળ. ત્રણ મહારાજ લાજ નીજ દાસની વધારો છો શ્રી હરિ, જવાબ આવશે વર્તમાનકાળ. પ્રશ્ન ચૌદ, નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યે પર પ્રત્યે જણાવો. એક શામળિયો જી, જવાબ આવશે શામળિયો પ્લસ જી, જી છે એ પર પ્રત્યે છે. બે નાનપણ તો નાનું પ્લસ પણ, તો જવાબ આવશે પર પ્રત્યે. બે ગોરાણી, ગોર પ્લસ આણી, એટલે આવશે પર પ્રત્યે. ચાર શીતળ, શીત પ્લસ અળ, જવાબ આવશે પર પ્રત્યે. પ્રશ્ન પંદર, નીચે આપેલી પંક્તિનો અલંકાર ઓળખાવો. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે, ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે, જવાબ આવશે અન્યનું પ્રાસ. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.